અમરેલી જિલ્લાના રાજુલાના કુંડલિયાળા ગામે લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો હોય તેમ કોંગ્રેસ પક્ષની બેઠક યોજાઈ હતી, જેને બેન ઠુમ્મરે કોંગ્રેસના કાર્યકરો સાથે લોકસભા ચૂંટણીને લઈ ચર્ચા વિચારણા કરી હતી. રાજુલા તાલુકાના કુંડલિયાળા ગામે આહિર સમાજની વાડી ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. અમરેલી લોકસભા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ લોકસભા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર, વીરજી ઠુમ્મર, જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત, ટીકુભાઈ વરુસ, વિરોધ પક્ષના નેતા જેડી કાછડનું પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. જેનીબેન ઠુમ્મરને ઉમેદવાર બનાવ્યા ત્યારબાદ વિવિધ ગામના આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવી રહી છે. ત્યારે મુલાકાત દરમિયાન કેવી રીતે આ ચૂંટણી જીતીશું તે અંગે ચર્ચા અને સંવાદ કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે, ભારતીય જનતા પાર્ટીના રનિંગ જિલ્લા પંચાયતના પ્રમુખ એ ઉમેદવાર. બેની કમ્પેરિઝન ત્રાજવામાં મતદારો મૂકે, દિલ્હીની અંદર જવું હોય, લોકસભાની અંદર બેસવું હોય તો ક્વોલિફિકેશન પહેલું માંગે, ભણતર કેટલું છે એની નોંધ એટલા માટે લેવામાં આવે કે હિન્દુસ્તાનના રાજકારણમાં દક્ષિણના લોકો સૌથી પ્રભુત્વવાળા એટલા માટે ભૂતકાળમાં રહ્યા છે કે ત્યાં ઇંગ્લિશથી લઈને હિન્દીથી લઈને ભણતરથી લઈને ઘણું બધું લોકસભામાં માંગી લે. એક બાજુ 400 ભણેલા ઉમેદવાર છે, બીજી બાજુ લંડનની એક સારી એવી યુનિવર્સિટીની અંદર ભણેલી દીકરી છે. બંનેની વહીવટ પ્રક્રિયા પણ ઘણી બધી સારી છે. એક પણ જિલ્લા પંચાયતના 2.5 અંદર અમારા ઉમેદવાર ઉપર એક ડાઘ નથી લાગ્યો ને હાલના ઉમેદવાર બારે મારે કંઈ કહેવું નથી. બંને ઉમેદવારની સક્ષમતા કેટલી છે એ જનતા જનાર્દન નક્કી કરશે. તરીકે કામગીરી બજાવી છે, ખૂબ ગૌરવની પણ વાત છે, કારણ કે જ્યારે જિલ્લા પંચાયતની પ્રમુખ રહી ત્યારે અમરેલી જિલ્લાની જનતાએ ખૂબ સાથ સહકાર અને સાથે આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી. સામેવાળા ઉમેદવાર શું છે, કોણ છે, એમની કામગીરી શું છે એ તો લોકો નક્કી કરશે, પણ મારી કામગીરી સાંસદ તરીકે ચૂંટાયા પછી, કારણ કે 26 માંથી 26 બેઠકો આવવાની છે, આ ભારતીય જનતા પાર્ટીના જુમલાને ઉપર બ્રેક અમરેલી જિલ્લાની જનતા લગાવવાની છે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી, પણ મને પોતાને કોન્ફિડન્સ છે કે આવનારા સમયમાં લોકો સાથ સહકારથી ચૂંટી લાવશે અને લાવ્યા પછીની 5 વર્ષની જવાબદારી મારી, કારણ કે પાછળના વર્ષોમાં જે અમરેલી જિલ્લા ઉપર પછાતપણાનું જે ટેગ લગાડવામાં આવ્યું છે એ ટેગને કેવી રીતના દૂર કરી શકાય એવા તમામ પ્રયત્નો આવનારા 5 વર્ષમાં મારા રહેશે. તાલુકા મથકો ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકરો સાથે અને આગેવાનો સાથેની મુલાકાત છે, આવનારા સમયમાં કેવી રીતની રણનીતિ બનાવવી, તાલુકા મથકો ઉપર જઈને કયા પ્રશ્નોને મુદ્દાઓને વાચા આપવી એના માટેની ચર્ચાઓ છે. હજી પ્રવાસ શરૂ નથી થયા, સભાઓ જિલ્લા પંચાયતની સીટ દીઠ આયોજન કરવામાં આવશે, અત્યારે ફક્ત આગેવાનોને મળી રહ્યા છે, કોને શું કહેવું છે, કોના શું અભિપ્રાયો છે, કેવી રીતના પ્રચાર પ્રસારના માધ્યમોથી અને રણનીતિઓથી આગળ વધવું એના માટે હજી ચર્ચાઓ કરી રહ્યા છે. ધર્મેશ મહેતા, H24 ન્યૂઝ, અમરેલી.